નમસ્કાર દર્શક મિત્રો, મહામંથનમાં આપ સૌનું સ્વાગત કરું છું. અષાઢ શ્રાવણમાં શિકાર વરસાદ પછી સામાન્ય રીતે ભાદરવો અસહ્ય તપતો મહિનો ગણાય છે, પરંતુ ગુજરાતમાં વરસાદની બદલાતી પેટર્ન અને સક્રિય થતી સિસ્ટમ ગુજરાતને ધમરોળી રહી છે. 48 કલાકથી વરસતા વરસાદથી અનેક ડેમ છલોછલ થયા છે તો નદીઓ બે કાંઠે વહેતી થઈ છે. આ વરસાદ નવરાત્રીમાં ગરબાની રમઝટમાં વિલન બને એવી પણ શક્યતા છે. ગુજરાતમાં હજુ કેટલા દિવસ વરસાદના રહેશે, શું ચોમાસું એ ગુજરાતમાંથી વિદાય લઈ રહ્યું છે કે કેમ, અને હવામાન વિશેનું હવેનું અનુમાન શું છે એ હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી પાસેથી સમજીએ, જે તમારા તમામ સવાલો છે એના જવાબ પણ મેળવીએ. પરેશભાઈ, મહામંથનમાં આપનું સ્વાગત કરું છું. મારો સૌથી પહેલો સવાલ એ છે કે આ વખતે તો ગુજરાતના લોકો ઇન્દ્ર દેવતા પાસેથી કંઈ માગે નહીં એ પહેલા જ વરસાદ વરસી જાય છે. એ જિલ્લાઓમાં જ્યાં વરસાદની માંગ હતી કે અમારે ત્યાં નથી, ત્યાંય વરસાદ એવા ટાઈમે વરસી જાય છે. એટલે કે આ આખું ચોમાસું એવો વરસાદ વરસ્યો છે, કદાચ 2-3 જિલ્લાઓને બાદ કરીએ તો, કે ખૂબ સુખરૂપ એ વાત છે આ આખા સિઝનની. પરેશભાઈ, તમને મારો અવાજ સંભળાય છે? હું ફરી સવાલ પૂછું છું. આ વખતે ગુજરાતના લોકો ઈચ્છે એ માગે એ પહેલા ઇન્દ્ર દેવતા એ રીઝી રહ્યા છે, એ જયારે જયારે જરૂર પડી ત્યારે ત્યારે એ કુદરતી એ મહેર એ આપણા ગુજરાત પર વરસી છે આ આખા ચોમાસા દરમિયાન. હવે મારો સવાલ સંભળાયો તમને, સમજાયો પરેશભાઈ? જી, હું જ્યાં સુધી સમજ્યો છું ત્યાં સુધી. હિંમતભાઈ, કે આપનો જે સવાલ છે, આમ તો માગ્યા પહેલા જ વરસાદ છે અનેક જિલ્લાઓમાં પડતો જાય છે, અને આમ જોવા જઈએ તો આ 2024નું ચોમાસું છે એ ઘણા સમયથી અમે જે અનુમાન લગાવતા આવ્યા છીએ મુજબ થોડુંક આ લાંબુ ચોમાસું છે. જનરલી જોવા જઈએ તો 15 સપ્ટેમ્બર પછીથી ચોમાસાની વિદાય થતી હોય છે, પણ આજ દિવસ સુધી, આજે 27 સપ્ટેમ્બર છે ને, ગુજરાતમાં હજુ ચોમાસું સક્રિય છે હિંમતભાઈ. અને એની અંદર પણ અત્યારે જે આ સિસ્ટમનો વરસાદ આવી રહ્યો છે, આ વરસાદનો રાઉન્ડ છે એ 24-30 સપ્ટેમ્બર નો રાઉન્ડ છે. અને જે બંગાળની ખાડીમાં એક વરસાદી સિસ્ટમ બની હતી જેને ઉત્તર પશ્ચિમ તરફ ગતિ કરી, જે સિસ્ટમ સાયક્લોનિક સર્ક્યુલેશનમાંથી મજબૂત થઈ અને લો પ્રેશરમાં કન્વર્ટ થઈ છે, અને એ લો પ્રેશરને કારણે અરબ સાગરમાં પણ એક વરસાદી સિસ્ટમ બની હતી, જે મુંબઈથી લઈને ગોવાના જે દરિયાકાંઠા છે એ નજીક સિસ્ટમ બની હતી. એ સિસ્ટમ આજે મજબૂત થઈ અને એ પણ સાયક્લોનિક સર્ક્યુલેશનની કેટેગરી એને પ્રાપ્ત કરે છે. અને અત્યારે એ સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ ખંભાતના અખાતમાં છે, એટલે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતનો જે વચ્ચેનો જે સમુદ્ર ભાગ છે એ વચ્ચે અત્યારે આ સિસ્ટમ છે, જેને કારણે આજે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને બીજા પણ અન્ય વિસ્તારોની અંદર ધોધમાર વરસાદ વરસ્યો છે. અને આ સિસ્ટમની અસરને કારણે હિંમતભાઈ, હજુ પણ આવનારા 2-3 દિવસ સુધી ધોધમાર વરસાદ પડે તેવી શક્યતાઓ છે. 28, 29 અને 30 તારીખ એમ 3 દિવસ સુધી હજી આ વરસાદની શક્યતાઓ છે, જેમાં આની સૌથી વધારે તીવ્રતા છે એ આવતીકાલથી દક્ષિણ ગુજરાતમાં જોવા મળે તેવી શક્યતાઓ છે. દક્ષિણ ગુજરાતના ભરૂચ, અંકલેશ્વર, રાજપીપળા, સુરત, વલસાડ, વાપી, નવસારી, ડાંગ આ તમામ વિસ્તારોની અંદર આવતીકાલે ધોધમાર વરસાદની શરૂઆત થશે. જોકે અત્યાર સુધી ત્યાં પણ વરસાદ થયો છે, પણ હજુ પણ આવતીકાલથી ત્યાં વરસાદની તીવ્રતામાં વધારો થવા જઈ રહ્યો છે. અને સૌરાષ્ટ્રમાં પણ હજુ ભાવનગર, બોટાદ, અમરેલી, ગીર સોમનાથ અને જૂનાગઢ જેવા વિસ્તારો છે એમાં આવનારા 2 દિવસ સુધી હજુ 5 ઇંચ આસપાસના વરસાદો નોંધાય એવી પૂરી શક્યતાઓ છે. અને આ જે ખંભાતની અખાતની અંદર જે સિસ્ટમ છે એ ધીમે ધીમે ઉત્તર પૂર્વ તરફ ગતિ કરી રહી છે હિંમતભાઈ, એટલે આવનારા 2 દિવસની અંદર મધ્ય ગુજરાતના પણ વડોદરા હોય અથવા તો દાહોદ, ગોધરા છે, મહીસાગર છે, છોટાઉદેપુર છે, એ વિસ્તારોમાં પણ સામાન્યથી ભારે વરસાદ પડે તેવી શક્યતાઓ છે. 2024નું ચોમાસું છે એ 2024ના ચોમાસાનો છેલ્લો રાઉન્ડ અમે આને ગણી રહ્યા છીએ. આ જે વરસાદી રાઉન્ડ પૂર્ણ થશે ત્યારબાદ 2024ના ચોમાસાની વિદાયની શરૂઆત થઈ જશે. જોકે વિદાયની શરૂઆત થશે તો પણ 1 ઓક્ટોબરથી જે ચોમાસાની વિદાયની શરૂઆત થશે એ લગભગ ધીમે ધીમે વિદાય હશે, એટલે ઓક્ટોબર મહિનાના પહેલા અઠવાડિયામાં પણ છૂટાછવાયા અમુક વિસ્તારોની અંદર વરસાદો તો હજુ પણ આપણે જોવા મળે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. પરેશભાઈ, આ મોટે ભાગે ગુજરાતમાં મિડ ઓક્ટોબર સુધી વરસાદ વરસતો હોય છે,
તો આ વખતે આખી સિઝનનો વરસાદ જુદા જુદા જિલ્લાઓમાં ઘણી બધી જગ્યાએ 100% કરતા વધારે વરસ્યો છે, તો એવું આપણે માની શકીએ કે આ ચોમાસું ગુજરાતમાંથી ખતમ જ થઈ ગયું, પૂરું થઈ ગયું, આ ફિનિશ થઈ ગયું? હવે જે જિલ્લાઓમાં ક્યાંય પણ માંગ હશે તો એમને, એ જો ખેતી હશે તો એમને પોતાના જે રિસોર્સિસ છે એને વાપરવાના, અને બાકી જે કઈ વ્યવસ્થા થાય એ કરવાની, પણ વરસાદનો એ અપેક્ષા એ હવે ગુજરાતના લોકોએ નહીં રાખવાની, જરૂર પડે તો પણ. હેમંતભાઈ, આમ જોવા જઈએ તો જે બંગાળની ખાડી અને અરબ સાગર આ બંને તરફથી જે આપણે વરસાદી સિસ્ટમો બનીને આવતી હોય છે, જે નોર્મલ કુદરતી એક ચોમાસાની પ્રક્રિયા છે, પણ આ જે છેલ્લી સિસ્ટમ અમે આને એટલા માટે ગણાવી રહ્યા છે કે હવે બંગાળની ખાડી અથવા તો અરબ સાગરમાંથી કોઈ મોટી સિસ્ટમ આવે અને અત્યારે જે ભારે વરસાદો પડી રહ્યા છે, આવા કોઈ ભારે વરસાદો હવે આવનારા સમયમાં 30 તારીખ પછી પડે એવી શક્યતાઓ નથી. પણ મેં આપને જણાવ્યું કે વરસાદ ચોક્કસથી જોવા મળશે અને આગળના દિવસોમાં જે વરસાદ જોવા મળશે એ બંગાળની ખાડી અથવા તો અરબ સાગરમાંથી નહીં, પણ જે આપણે ચોમાસું અત્યારે વિદાય લઈ રહ્યું છે જેને કારણે 850 HPA અને 700 HPA લેવલે ભેજ રહેલો હોય અને ઓક્ટોબર મહિનામાં સ્વાભાવિક રીતે તાપમાન ઊંચું જતું હોય, એટલે આ જે વરસાદનો રાઉન્ડ પૂર્ણ થશે એટલે 1 ઓક્ટોબરથી જે તાપમાનમાં વધારો થશે એ તાપમાન લગભગ 34 થી 37 ડિગ્રીની રેન્જમાં ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં જોવા મળશે. એટલે જે વિસ્તારોમાં સવારથી લઈને બપોરના 2 વાગ્યા સુધીમાં જે તાપમાન ઊંચું ગયું હોય અને 800 અને 700 HPA લેવલે ભેજ હોય, એ ભેજ અને તાપમાનને કારણે લોકલ એ વિસ્તાર ઉપર એક સિસ્ટમ બનતી હોય અને એ સિસ્ટમ છે એ અલગ અલગ છૂટાછવાયા વિસ્તારમાં પડતી હોય, એટલે ઓક્ટોબર મહિનાના પહેલા અઠવાડિયામાં પણ આ વરસાદો છે એ જોવા મળશે, પણ એ બંગાળની ખાડી કે અરબ સાગરમાંથી નહીં, વધુ તાપમાનને ભેજને કારણે લોકલ સિસ્ટમ બનશે. જોકે હેમંતભાઈ, એ સિસ્ટમ છે એ કોઈ ભારે વરસાદ ન આપી શકે, એ નાની એવી સિસ્ટમ હોય, ભેજને કારણે બનેલી સિસ્ટમ હોય, જેને કારણે આપણે જે વિસ્તારમાં વરસાદ પડશે એ 2-3 કિલોમીટર કે 1-2 કિલોમીટરમાં વરસાદ પડે અને એ લગભગ 30 મિનિટ થી લઈ અને વધીને 60 કે 90 મિનિટ સુધી આ વરસાદો ચાલતા હોય છે, કેમ કે એ સિસ્ટમ શક્તિશાળી ન હોય, એટલે છૂટા છવાયા અને હળવા વરસાદો છે એ ઓક્ટોબરના પહેલા અઠવાડિયામાં પણ જોવા મળશે અને એમાં પણ ખાસ કરીને 6, 7 અને 8 ઓક્ટોબરનો જે સમય છે એ દરમિયાન આ છૂટા છવાયા વરસાદોની શક્યતા અમે વધારે માની રહ્યા છીએ. ત્યારે પણ નવરાત્રીનો પર્વ ચાલી રહ્યો હશે, કેમ કે ભેજનું પ્રમાણ તો હશે, એની સાથોસાથ જે આપણે પશ્ચિમ ભારતના જે દરિયાઈ કાંઠાના જે ભાગો છે એમાં ઓફશોર ટ્રફ હોય છે એમાં પણ ખૂબ ભેજ છે, એ પણ પોઝિટિવ ફેઝમાં જોવા મળી રહ્યું છે ઓક્ટોબર દરમિયાન, જેને કારણે આપણે ઓક્ટોબરના પહેલા અઠવાડિયામાં પણ છૂટા છવાયા વરસાદો ચોક્કસથી જોવા મળશે. પરેશભાઈ, એક સવાલ હું તમને નવરાત્રીનો પૂછવાનો હતો, તમે આછળ તો એનો ઉલ્લેખ કર્યો કે એક વાત એવી ફેલાઈ ચૂકી છે કે આ વખતે નવરાત્રીમાં વરસાદ પડવાનો છે, જ્યારે કે તમે એવું કહો કે આ વરસાદનો છેલ્લો રાઉન્ડ હતો અને તમે એવું પણ કીધું કે વરસાદમાં કંઈક છૂટા છવાયા એ વરસાદ પડે તો એ રાત્રિ દરમિયાન પડે કે ના પડે એ ખબર નહીં. છેલ્લા ઘણા સમયથી એ વાત ચાલી રહી છે કે નવરાત્રીમાં આ વખતે નવરાત્રી બગડશે અને વરસાદ એ નવરાત્રીમાં એ કંઈક ભંગ પાડશે એવી વાત પણ ઘણા સમયથી ચાલી રહી છે. સાયન્ટિફિકલી શું એનું સત્ય શું છે, શું તથ્ય શું છે એ વાતમાં? હેમંતભાઈ, આમ તો નવરાત્રી છે એ આપણો મનગમતો તહેવાર છે અને ગુજરાતમાં જે નવરાત્રી ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવે છે. નવરાત્રી છે ખૂબ લાંબો તહેવાર છે, આપણે 10 દિવસનો તહેવાર છે. આ તહેવાર દરમિયાન દર વર્ષે વરસાદનો એક ડર તો હંમેશા હોય છે અને ઘણી વખત એવું બને છે કે નવરાત્રી દરમિયાન વરસાદ પડે છે અને આપણો તહેવારની અંદર પણ ક્યાંક ડિસ્ટર્બ થઈએ છીએ. એવી જ રીતે આ વર્ષે પણ ડિસ્ટર્બ ચોક્કસથી થશું, કેમ કે મેં આપને જણાવ્યું કે 2024ના ચોમાસાનો આ વરસાદી છેલ્લો રાઉન્ડ છે હેમંતભાઈ, તો આ છેલ્લો રાઉન્ડ પૂર્ણ થયા પછી બંગાળની ખાડી કે અરબ સાગરમાંથી સિસ્ટમ નથી આવવાની, પણ જે લોકલ સિસ્ટમ બનશે અને એ પણ તાપમાનને ઊંચા તાપમાનને કારણે બનતી હોય છે અને એ પણ સવારથી 2 વાગ્યા સુધીના સમયમાં જે તાપમાન ઊંચું જાય ત્યાં બપોર બાદના સેશનમાં વરસાદ પડતો હોય છે, એ ઘણી વખત એવું બનતું હોય છે કે મોડી રાત સુધી પણ એ વરસાદો છે એ નોંધાતા હોય છે. જો કે છૂટા છવાયા વિસ્તારમાં હોય, અત્યારે જેવી રીતે સાર્વત્રિક વરસાદો પડી રહ્યા છે એવી રીતે ન હોય, એટલે ઓલ ઓવર ગુજરાતમાં દરેકની નવરાત્રીમાં નવરાત્રી બગડે એવું આપણે નથી માનતા અહીંયા, પણ ચોક્કસથી અમુક વિસ્તારોમાં નવરાત્રી દરમિયાન ડિસ્ટર્બ આ વરસાદ કરવાનો છે અને ખાસ કરીને આ વરસાદ છે જેવી રીતે નવરાત્રી છે આપણો લાંબો તહેવાર છે 10 દિવસ, તો જરૂરી નથી કે 10-એ 10 દિવસ આપણે ડિસ્ટર્બ કરે,
બની શકે કે જેવી રીતે આજે કોઈ અમદાવાદ જેવા વિસ્તારને વરસાદને કારણે ક્યાંય ડિસ્ટર્બ થયા હોય તો આવતીકાલે અમદાવાદને વારો ન આવે, આવતીકાલે બરોડા આવે, ક્યારેક રાજકોટ આવે, ભાવનગર આવે કે સુરત આવે, એમ અલગ અલગ વિસ્તારમાં છૂટા છવાયા વિસ્તારમાં નવરાત્રિ દરમિયાન આ વરસાદ પડવાના છે. એટલે ઓલ ઓવર ગુજરાતમાં દસે દસ દિવસ કોઈના નવરાત્રિના બગડશે નહીં, એ આપણી ઉપર એક માતાજીની કૃપા રહેવાની છે. પણ છૂટા છવાયા વરસાદો ચાલુ રહેવાના છે. રાત્રિના ટાઈમે પણ અમુક સમયે વરસાદો જોવા મળશે, જોકે એ વરસાદો છે એ થંડરસ્ટોર્મ એક્ટિવિટી હોય છે, જેવી રીતે લોકલ સિસ્ટમ હોય એમાં થંડરસ્ટોર્મ એક્ટિવિટી થતી હોય, અને થંડરસ્ટોર્મ એક્ટિવિટીને કારણે જ્યાં વરસાદ પડે ત્યાં ગાજવીજનું પ્રમાણ પણ રહે. અને મહત્વની બાબત એ છે કે પવન સાથે વરસાદ પડતા હોય, ભારે પવન સાથે આ વરસાદ પડે એટલે આપણે ઘણી બધી જગ્યાએ નુકસાન પણ થાય અને આપણે ડિસ્ટર્બ પણ આ નવરાત્રિમાં થવાના છે. મારો છેલ્લો પ્રશ્ન, જૂનના પહેલા વીકમાં જયારે ચોમાસું બેસવાનું હતું એ પહેલા મેં તમને ત્રણ ચાર સવાલો પૂછ્યા હતા, એ વખતે તમે એવું કીધું હતું કે આ વખતે બધાને શહેર ગામડું બધાએ ઈચ્છે સારું ચોમાસું ઈચ્છે, એવું જ ચોમાસું આ વખતે રહેવાનું છે. જ્યારે તમે અત્યારે કહી રહ્યા છો કે આ વરસાદનો ચોમાસાનો એ ફૂલ એન્ડ ફાઇનલ છેલ્લો રાઉન્ડ છે, એવા સમયે આ આ આખું ચોમાસું કેવું રહ્યું તમારા મતે, એ બધા માટે, શહેરવાળા માટે જેને ભૂગર્ભમાંથી પાણી જોઈએ છે એના માટે, અને સિંચાઈ જે વ્યવસ્થા છે એના માટે, પીવાના પાણીની પણ એમાં વાત આવી ગઈ, કેવું રહ્યું ઓવરઓલ ચોમાસું? મારો છેલ્લો સવાલ. ઓવરઓલ હિંમતભાઈ, આ ચોમાસું છે એ રાજ્યના 90-95% વિસ્તારોની અંદર સામાન્ય કરતા વધારે રહ્યું છે, જેમાં ગવર્નમેન્ટના આંકડા પણ બતાવી રહ્યું છે અને પ્રાઇવેટ સંસ્થાઓ છે જેવા ઇન્ડિવિજ્યુઅલ આગાહીકારો છે, દરેકના જે આંકડાઓ છે એમાં 100% ઉપર વરસાદ આ વર્ષે નોંધાયા છે, ચોમાસું સારું રહ્યું છે. હા, એક વાત ચોક્કસ છે કે જુલાઈ અને ઓગસ્ટ બે વખત આપણે અતિવૃષ્ટિ થઈ, જેને કારણે આપણા રાજ્યને ખેતી પાકોની અંદર ઘણું બધું નુકસાન પણ થયું છે. એ નુકસાન છે. વચ્ચે જે આપણે સપ્ટેમ્બર મહિનાના શરૂઆતના જે 2-3 અઠવાડિયા હતા એમાં વરસાદ ન પડ્યો એટલે આપણે ચોમાસું પાકને પિયત પણ આપવું પડ્યું હતું, જે પિયત આપવાને કારણે કુવા અને બોરના પાણી છે એ નીચા ગયા હતા. એટલે એક ડર એવો પણ હતો કે હવે શિયાળુ પાકમાં કદાચ પાણી ઘટશે, પણ ભગવાનની કૃપાથી આપણે આ સપ્ટેમ્બરના છેલ્લા અઠવાડિયામાં સારો એવો વરસાદ છે મોટાભાગના વિસ્તારોની અંદર નોંધાયો છે. એટલે હવે આપણે પાણીની જે ઘટ પડવાની ડર બીક હતી એ ડર પણ હવે આપણે હટી ગયો છે. પાણીની ઘટ હવે આવનારા સમયમાં પણ નથી પડવાની. અત્યારે પણ જોવા જઈએ તો આ વરસાદને કારણે ઘણા બધા ખેડૂતોને ફાયદો પણ થયો છે, ઘણા ખેડૂતને નુકસાન છે. અત્યારે જે ખેડૂતોએ મગફળી સોયાબીન જેવા પાકોમાં હાર્વેસ્ટિંગ કર્યું હશે એને નુકસાની છે, કપાસના પાકમાં પણ હજુ આ વરસાદને કારણે થોડી ઘણી નુકસાની જોવા મળશે, અને જે પાક ઉભો છે એના માટે ખૂબ સારું પણ છે, પિયત પણ આની અંદર મળી ગયું છે, પાણીની વ્યવસ્થા થઈ ગઈ છે. એટલે ઓલ ઓવર જોવા જઈએ તો આપણે જે શરૂઆતમાં હેમંતભાઈ જે જૂન મહિના દરમિયાન જે અનુમાન લગાવ્યું હતું કે 100% ઉપર વરસાદો પડવાની સંભાવનાઓ છે, એ મુજબ 100% ઉપરના વરસાદો પણ પડ્યા છે. ચોમાસું લાંબુ ચાલે એ જ મુજબ લાંબુ, હવે આમ તો નવરાત્રિ આવી ગઈ છે અને નવરાત્રિ સુધી ચોમાસું ચાલે એને આપણે લાંબુ જ ગણી શકાય એમ લાંબુ ચોમાસું પણ ચાલ્યું છે, અને ચોમાસાની અંદર વરસાદ પણ ખૂબ પડ્યા છે. અને સાથે હું આપને એ પણ જણાવી દઉં કે હવે આ ચોમાસું પૂર્ણ થાય, જે છૂટાછવાયા વરસાદ નવરાત્રિ દરમિયાન પડે એ પછી ઘણી વખત એવું બનતું હોય કે ખેડૂત ભાઈઓ છે એ વાવેતર કરવાની ઉતાવળ કરતા હોય છે, ત્યારે આપના માધ્યમથી, મહામંથનના માધ્યમથી હું ગુજરાતને અહીંયા જણાવવા માંગુ છું કે દિવાળી સુધી હજી આપણે કોઈ વાવેતર નહીં કરી શકીએ, કેમ કે ઓક્ટોબર મહિનો છે એ દરમિયાન આપણે ટેમ્પરેચર ખૂબ વધારે રહેવાનું છે, ઊંચા તાપમાનની અંદર ખેડૂતો છે એને કોઈ પાકનું વાવેતર ન કરવું જોઈએ, બાકી જર્મિનેશનનો પ્રોબ્લેમ આવી શકે છે. અને આ વરસાદનો રાઉન્ડ પૂર્ણ થાય ત્યારબાદ ગુજરાતના દરેક નાગરિકો છે એ ઊંચું તાપમાન અને ગરમી ઉકળાટ સહન કરવા માટે તૈયારી રાખવી પડશે, કેમ કે હવે આ પરિસ્થિતિનું નિર્માણ પણ થવાનું છે, અને દિવાળી સુધી આપણે ઊંચું તાપમાન અને ગરમી ઉકળાટ છે એની અનુભૂતિ થતી રહેશે. ચલો, ગરમી તો ચાલશે પરેશભાઈ, પણ ભગવાનને પ્રાર્થના કરીએ કે નવી કોઈ આફત ન આવે. અત્યાર સુધી બધું જે સારું થયું છે, પરેશભાઈ હું તમારો ખૂબ ખૂબ આભાર માનું છું, આપ મહામંથનમાં જોડાયા, ઘણા બધા લોકોના જે પ્રશ્નો છે એના પણ તમે જવાબ આપ્યો, હું આપનો ખૂબ ખૂબ આભાર માનું છું.